પાલામાં આવેલા ભરદાસ હોલમાં દિવ્યાંગ બાળકો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ બાળકો વચ્ચે ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવી. બાળકોનો ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ પણ હાજરી આપી. દિવ્યાંગ બાળકોમાં છુપાયેલી કાબેલિયતને બહાર લાવવાના પ્રયાસ હેતુ પાલામાં ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ 7 જેટલી શાળાઓમાંથી આવેલા દિવ્યાંગ બાળકોએ ડાન્સ કરી લોકોના મન મોહી લીધા. આ બાળકોનો ઉત્સાહ વધારવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફિલ્મ ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ પણ ખાસ હાજરી આપી, એટલે કાર્યક્રમમાં 4 ચાંદ લાગી ગયા. જોશ ફાઉન્ડેશન જે કરી રહી છે એમાં છોકરાઓમાં તો જોશ આવે જ, પણ જે પ્રેક્ષકો જે જોઈ રહ્યા છે એમનામાં જોશ આવી જાય, એટલે જેન્યુઅનલી આજે બધા છોકરાઓને જોતા રોવાંટા ઉભા થઈ ગયા કે આવા બચ્ચાઓ આપણે ક્યારે વિચારી ન રહી કે એનો બીટ પર ડાન્સ કરે, જે બીટ પર ક્યારેય આપણે પણ ડાન્સ, આપણે પણ બીટ મિસ કરી દે, પણ એ લોકો એક બીટ નથી મિસ કરી. સ્ટેજ પર બાળકોને કોન્ફિડન્સથી ડાન્સ કરતા જોઈને તેમના વાલીઓ તો ખુશ થયા, સાથે આ ડાન્સ કોમ્પિટિશનના આયોજકોના ચહેરા પર ખુશી જોવા મળી, કારણ કે તેમને પોતાનું કાર્ય સિદ્ધ થવાનો સંતોષ હતો. જોશ ફાઉન્ડેશનનું એક એન્યુઅલ ઇવેન્ટ કરીએ છીએ, જેમાં દરેક અલગ અલગ કન્સેપ્ટ પર કામ કરીએ, જેમ કે પર્સનાલિટી કોન્ટેસ્ટ, ઇલોક્યુશન કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, જેથી એ લોકો સાંભળીને કોર્ડિનેશન કરી અને આજુબાજુના વાતાવરણને સમજી અને અલગ અલગ કન્સેપ્ટ પર એક્સપોઝર લઈ શકે, સમજી શકે. દેશભક્તિની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં બાળકોએ પોતાની કાબેલિયતથી જાણે કે ભારત દર્શન કરાવી દીધું. 7 શાળાઓના બાળકોએ સ્ટેજ પર જઈને પોતાની એવી પ્રતિભા પાથરી કે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા. કૃપા પંડ્યા, ઈટીવી ન્યૂઝ, મુંબઈ.